फ्रेंड्स, सौ प्रथम आपणे क्वेश्चन टैग नो मीनिंग एटले के तेनो अर्थ समझिए। वाक्यना अंते लखवामां आवता टूंका प्रश्न ने क्वेश्चन टैग्स कहेवामां आवे छे, जेने गुजराती में अनुप्रश्न तरीके ओळखवामां आवे छे। हवे तमने थशे के आ अनुप्रश्न एटले शुं थाय? तमने ख्याल छे फ्रेंड्स के आपणे गुजराती में घणी वार वाक्यना अंते नहीं खरू ने बराबर ने एवं बोलता होईए छीए, जेम के ते केटली सरस लागे छे नहीं, अथवा तो तमे काले टीचर ने पूछ्यु हतु बराबर ने, वगैरे जेवा वाक्यो बोलीए छीए त्यारे पाछळ वाक्यना अंते आपणे नहीं बराबर ने एवं बधुं बोलीए छीए। तो जे आवुं जे टूंकुं बोलीए छीए तेने अनुप्रश्न कहेवाय छे, अने आ अनुप्रश्न ने अंग्रेजी में क्वेश्चन टैग कहेवामां आवे छे। ओके, तो आम कोई पण वाक्यना अंते लखवामां आवता टूंका प्रश्न ने क्वेश्चन टैग कहेवाय छे। केटलाक एक्जाम्पल्स जोईए तो तमने वधारे आइडिया आवे। एक्जाम्पल्स, फर्स्ट एक्जाम्पल आपेलू छे, ही इज अ डॉक्टर, इजंट ही। नेक्स्ट, You are late, aren't you? Muskan was absent, wasn't she? तो आ एक्जाम्पल्स जोया पछी तमने एम थशे के क्वेश्चन टैग एटले शुं ए तो समझ पड़ी गई, पण ते केवी रीते मूकवामां आवे छे? तो ते समझवा माटे आपणे क्वेश्चन टैगना प्रकार समझवा पड़े छे। चालो तो हवे ते जोईए। टाइप्स ऑफ क्वेश्चन टैग, क्वेश्चन टैगना प्रकारो જોઈએ। પહેલો પ્રકાર, જો મુખ્ય વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવે છે। જો અહીંયા સ્ક્રીન પર તમને બે એક્ઝામ્પલ આપેલા છે। ફર્સ્ટ છે, હી ઇઝ અ ડોક્ટર, ઇઝન્ટ હી। હવે આ વાક્યમાં પહેલાં જે મુખ્ય વાક્ય આપેલું છે ને, તેમાં જુઓ હકારમાં આપેલું છે કે નકારમાં? આ વાક્ય છે હકારમાં, તો અલ્પવિરામ પછી જે તેનું ક્વેશ્ચન ટેગ મૂકેલું છે તે આપણે જોઈ શકીએ છીએ, શેમાં આપેલું છે? નકારમાં। તો આના ઉપરથી આપણને એટલો તો આઈડિયા આવી ગયો કે જ્યારે મુખ્ય વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવે છે, પરંતુ આ ક્વેશ્ચન ટેગ મૂકવું કેવી રીતે? તો તેના માટે જુઓ, આપણે સૌ પ્રથમ સહાયકારક ક્રિયાપદ ધ્યાનમાં લેવાનું છે। હવે અહીં પ્રથમ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ શું આપેલું છે? ઇઝ। તો ક્વેશ્ચન ટેગમાં તેનો નકાર લખવાનું છે, એટલે કે ઇઝનું નકાર શું થાય? ઇઝ નોટ। તો ઇઝ નોટનું શોર્ટ ફોર્મ લખવાનું છે ઇઝન્ટ, બરાબર છે? ક્વેશ્ચન ટેગમાં હંમેશા ક્રિયાપદનું શોર્ટ ફોર્મ લખવામાં આવે છે, તો ઇઝ નોટનું શોર્ટ ફોર્મ થાય છે ઇઝન્ટ। ઓકે, ત્યાર પછી આપેલું છે હી, તો હી કેવી રીતે મૂકવાનું? તો ઇઝન્ટ પછી કર્તાનું સર્વનામ મૂકાય છે, એટલે કે મુખ્ય વાક્યમાં જે કર્તા આપેલો હોય ને તેનું સર્વનામ મૂકાય છે। હવે જુઓ, આપણું મુખ્ય વાક્ય હી ઇઝ અ ડોક્ટર, તો તેમાં કર્તા શું છે? હી। તો હી પોતે જ સર્વનામ છે, એટલે આપણે અહીં ઇઝન્ટ પછી સીધું જ હી મૂકી દીધું છે, બરાબર છે? તો આપણો ક્વેશ્ચન ટેગ થઈ ગયો ઇઝન્ટ હી। ઓકે, એ જ રીતે બીજા એક્ઝામ્પલમાં, બીજા વાક્યમાં જુઓ સહાયકારક ક્રિયાપદ શું આપેલું છે? વોઝ। તો હવે આપણે ક્વેશ્ચન ટેગ મૂકવા માટે વોઝનું નકાર, એટલે કે વોઝ નોટનું શોર્ટ ફોર્મ મૂકવામાં આવશે, તો વોઝ નોટનું શોર્ટ ફોર્મ શું થાય છે? વોઝન્ટ। તો આપણે મુસ્કાન વોઝ એબસન્ટ પછી લખ્યું છે વોઝન્ટ। હવે વોઝન્ટ પછી શું આવશે? કર્તાનું સર્વનામ। જુઓ, મુસ્કાન વોઝ એબસન્ટ, એમાં કર્તા કયો શબ્દ છે? કર્તા છે મુસ્કાન। તો આપણે વોઝન્ટ પછી મુસ્કાન નથી મૂકવાનું, પણ મુસ્કાન માટે જે સર્વનામ વપરાય છે તે મૂકવાનું છે। હવે આપણે જાણીએ જ છીએ કે મુસ્કાન એ કોઈ છોકરીનું નામ હોય છે, બરાબર છે? તો મુસ્કાન માટે આપણે સર્વનામ શું લઈ શકીએ છીએ? શી। તો આપણો ક્વેશ્ચન ટેગ થશે વોઝન્ટ શી। ઓકે, હવે આપણે જોઈએ
क्वेश्चन टेगनो बीजो प्रकार। जो मुख्य वाक्य नकार होय तो क्वेश्चन टेग हकार में आवे छे। जुओ फ्रेंड्स, अहीं स्क्रीन पर तमने बी एक्जाम्पल आपेला छे, जेमांथी फर्स्ट एक्जाम्पल में फर्स्ट वाक्य में शुं आपेलुं छे जुओ। ख्याति इज नॉट अ गुड सींगर। इज शी? ख्याति सारी सींगर नहीं। हवे जुओ, आपणुं आमां मुख्य वाक्य जे छे ख्याति इज नॉट अ गुड सींगर, ते शेमां छे? नकारमां छे, बराबर छे। एटले अहीं सहायकारक क्रियापदनी साथे आपणे नॉट लख्युं छे, इज नॉट। हवे नकारमां छे मुख्य वाक्य, એટલે તેનું ક્વેશ્ચન ટેગ આપણે હકારમાં કરવાનું છે, તો ઇઝ નોટ છે તો એને બદલે આપણે લખવાનું છે ઇઝ। તો ક્વેશ્ચન ટેગમાં પહેલાં આપણે લખ્યું ઇઝ, ત્યાર પછી જુઓ શું આવશે, કર્તાનું સર્વનામ। હવે અહીં મુખ્ય વાક્યમાં જુઓ કર્તા કોણ છે, ખ્યાતિ। તો ખ્યાતિ એ કોઈ છોકરીનું નામ હોય, બરાબર છે, તો ખ્યાતિ માટે સર્વનામ આવશે શી। તો આ રીતે આપણું અહીં ક્વેશ્ચન ટેગ બને ઇશ, ઓકે। એ જ રીતે જુઓ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ શું આપેલું છે, રેહાન ઇઝ નોટ અ પાયલટ। ઇઝ હી? રેહાન પાયલટ નથી, નહીં। હવે જુઓ બીજા વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે સહાયકારક ક્રિયાપદ નકારમાં આપેલું છે, એટલે કે ઇઝ નોટ છે, તો ક્વેશ્ચન ટેગમાં બની શકે છે હકારમાં, એટલે કે ઇઝ નોટના બદલે આપણે લખવાનું છે ઇઝ। ત્યાર પછી આવશે કર્તાનું સર્વનામ। જુઓ સેકન્ડ એક્ઝામ્પલમાં કર્તા શું આપેલું છે, રેહાન। રેહાન એ કોઈ છોકરાનું નામ હોય છે, બરાબર છે, તો તેના સર્વનામ તરીકે આપણે લખી શકીએ હી। તો આ રીતે ઇઝ પછી ક્વેશ્ચન ટેગમાં લખીશું હી, તો આમ આપણું ક્વેશ્ચન ટેગ બને ઇઝ હી, ઓકે। તો આ બંને એક્ઝામ્પલ પરથી આપણે જાણી શકીએ છીએ કે જો મુખ્ય વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે છે। ફ્રેન્ડ્સ, આપણે જોયું કે જ્યારે પણ ક્વેશ્ચન ટેગ નકારમાં લખીએ છીએ ત્યારે હંમેશા તેનું શોર્ટ ફોર્મ જ લખાય છે, એટલે કે તેનું ટૂંકું રૂપ જ લખાય છે। તો હવે આપણે કેટલાક ઉપયોગી એવા શોર્ટ ફોર્મ્સ જોઈ લઈએ। ક્વેશ્ચન ટેગમાં મૂકવા માટે ઉપયોગી શોર્ટ ફોર્મ્સ, ફ્રેન્ડ્સ અહીં સ્ક્રીન પર તમને કેટલાક શોર્ટ ફોર્મ દર્શાવેલા છે, આ દરેક તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાના છે। આમ તો આ દરેક તમને યાદ રહી જ જશે, પરંતુ અહીં તમારે ખાસ બે બાબતોનું ધ્યાન રાખવાનું છે। પહેલી તો એ બાબત કે એમ નોટનું શોર્ટ ફોર્મ, એટલે કે એમ નોટનું ટૂંકું રૂપ આરંટ થાય છે। જુઓ ફરીથી એમ નોટનું ટૂંકું રૂપ શું છે, આરંટ થાય છે, ઓકે। અને ત્યાર પછી બીજી બાબત એ છે કે વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ થાય છે। જુઓ સ્ક્રીન પર તમે જોઈ શકો છો વિલ નોટ શું થાય છે, શોર્ટ ફોર્મ વોન્ટ, ઓકે। તો આ દરેક શોર્ટ ફોર્મ તમારે ખાસ યાદ રાખવાના છે। હવે ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું બને છે કે અમુક વાક્ય એવા હોય છે કે જેમાં સ્પષ્ટ રીતે કોઈ સહાયકારક ક્રિયાપદ આપેલું હોતું નથી, જેમ કે સાદા વર્તમાનકાળના વાક્યો અને સાદા ભૂતકાળના વાક્યો। આપણે જાણીએ જ છીએ કે આ બંને કાળમાં ટુ બીના કોઈ પણ ક્રિયાપદ આપેલા હોતા નથી। જો અહીં સ્ક્રીન પર તમે બે એક્ઝામ્પલ જોઈ શકો છો, જેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળનું છે, જ્યારે જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે તે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનું છે। હવે આ બંનેમાં આપણે જોઈ શકીએ છીએ કે ટુ બીના કોઈ સહાયકારક ક્રિયાપદ નથી, તો તેમાં આપણે ક્વેશ્ચન ટેગ કેવી રીતે મૂકી શકીએ, તો હવે આપણે તે સમજવાના છીએ, ઓકે। તે માટે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે જે વાક્યમાં ટુ બીના કોઈ સહાયકારક ક્રિયાપદ હોતા નથી તેમાં ક્વેશ્ચન ટેગ મૂકવા માટે આપણે સૌ પ્રથમ જે તે વાક્ય કયા ટેન્સનું છે, કયા કાળનું છે તે નક્કી કરવું પડે છે, જે આપણે તેમાં રહેલા મુખ્ય ક્રિયાપદના આધારે જાણી શકીએ છીએ। જો ફર્સ્ટ એક્ઝામ્પલમાં મુખ્ય ક્રિયાપદ શું આપેલું છે, સિંક્સ। હવે સિંક્સના આધારે આપણે જાણી શકીએ છીએ કે જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે તે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળનું છે। જો વાક્ય સાદા વર્તમાનકાળનું હોય
तो क्वेश्चन टैग मुक्ति वखते जे ते कर्ता ने अनुरूप सहायकारक क्रियापद डू अथवा डज नो उपयोग थाय छे। जो फर्स्ट एक्जाम्पल में शू आपेलू छे, मुख्य क्रियापद सिंक्स, ए सिवाय बीजू कोई सहायकार क्रियापद नहीं, तो तेना परथी आपणने आइडिया आवी जाए कि आ सेंटेन्स ए ध सीम्पल प्रेजेंट टेन्सनू छे। हवे क्वेश्चन टैग लखती वखते आपणे सीम्पल प्रेजेंट टेन्सनू सहायकारक क्रियापद डू अथवा तो डज नो उपयोग करिए, तो तेना माटे आपणे जोवू पड़े करता। जुओ शू छे करता, फर्स्ट एक्जाम्पल में मृगेशा, मृगेशा छे तो मृगेशा ए त्रीजो पुरुष एकवचन कहेवाशे, तो तेनी साथे डू आवे कि डज आवे, तेनी साथे आवशे सहायकारक क्रियापद डज। हवे आपणे जाणीए छीए कि मुख्य वाक्य हकार में होय तो क्वेश्चन टैग शेमां आवे छे, नकार में। हवे मुख्य वाक्य हकार छे एटले डज नॉट नो शॉर्ट फॉर्म एटले के डजंट आवशे, अने त्यार पछी आवशे कर्तानुं सर्वनाम। कर्ता छे अहीं मृगेशा, मृगेशा एटले शी, तो आ रीते आपणो क्वेश्चन टैग बनशे डजंट शी। ओके, एज रीते जुओ सेकंड एक्जाम्पल, तेमा मुख्य क्रियापद आपेलू छे रॉट। रॉटना आधारे आपणने आइडिया आवी जाय कि आ सेंटेन्स कया टेन्सनो छे, ध सीम्पल पास्ट टेन्स। तो तेना माटे आपणे कही शकीए कि जो वाक्य सादा भूतकाळનું હોય એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું હોય તો ક્વેશ્ચન ટેગ મુક્તિ વખતે સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થાય છે। ઓકે, જુઓ સેકન્ડ એક્ઝામ્પલ, તેમાં સિમ્પલ પાસ્ટ શું છે તો ક્વેશ્ચન ટેગ લખતી વખતે આપણે કયું સહાયકારક ક્રિયાપદ યુઝ કરીશું, ડીડ, બરાબર છે। એટલે કે ક્વેશ્ચન ટેગમાં ડીડનું નકાર એટલે કે ડીડન્ટ લખવાનું છે। જુઓ લખેલું છે ડીડન્ટ, અને ડીડન્ટ પછી આવશે કર્તાનું સર્વનામ। જુઓ સેકન્ડ એક્ઝામ્પલમાં કર્તા શું છે, પ્રેમ, તો પ્રેમ એ છોકરાનું નામ હોય તો તેના માટે આપણે અહીં સર્વનામ લખી શકીએ હી। તો આ રીતે આપણું આખું ક્વેશ્ચન ટેગ બનશે ડીડન્ટ હી। ઓકે ફ્રેન્ડ્સ, સમજ પડે છે ને? હવે આપણે ક્વેશ્ચન ટેગને લગતી એક્સરસાઇઝ જોઈએ। એક્સરસાઇઝ, કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ ક્વેશ્ચન ટેગ્સ। ક્વેશ્ચન ટેગ્સનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂર્ણ કરો। જુઓ ફર્સ્ટ, ધે હેવ અ કાર ડેશ, હવે ડેશ છે ખાલી જગ્યા છે તેમાં આપણે ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે। જુઓ મુખ્ય વાક્ય ધે હેવ અ કાર, હવે અહીં સહાયકારક ક્રિયાપદ છે હેવ, તો હેવ એ હકારમાં છે એટલે આપણે તેનું નકાર લખીશું હેવન્ટ, અને ત્યાર પછી કર્તાનું સર્વનામ એટલે કે ધે, તો આપણો ક્વેશ્ચન ટેગ બને હેવન્ટ ધે। નેક્સ્ટ, યુ વિલ ગો હોમ, બોલો શું છે અહીં સહાયકારક ક્રિયાપદ વિલ, તો વિલનું નકાર આવશે વોન્ટ, અને ત્યાર પછી આવશે કર્તાનું સર્વનામ એટલે કે યુ, તો ક્વેશ્ચન ટેગ બનશે વોન્ટ યુ। નેક્સ્ટ, આઈ એમ ક્લેવર, ચલો અહીં સહાયકારક ક્રિયાપદ છે એમ, તો એમનું નકાર એટલે કે એમ નોટ એનું શોર્ટ ફોર્મ શું થાય છે આરન્ટ, અને ત્યાર પછી સર્વનામ એટલે કે આઈ, તો આ રીતે આપણું ક્વેશ્ચન ટેગ બનશે આરન્ટ આઈ। નેક્સ્ટ, અમિત સ્ટોડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, જુઓ આ વાક્યમાં કોઈ સહાયકારક ક્રિયાપદ છે ના, તો આપણને સ્ટોડના આધારે આઈડિયા આવી જ જાય કે આ સેન્ટેન્સ એ તે સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે, તો સિમ્પલ પાસ્ટ ટેન્સનું હોય તો ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ ડીડનો નકાર ઉપયોગ કરીશું એટલે કે અહીં આવશે ડીડન્ટ, અને અમિત માટે સર્વનામ આવશે હી, તો આ રીતે આપણું ક્વેશ્ચન ટેગ બને ડીડન્ટ હી। નેક્સ્ટ, અંકિત ડીડ નોટ રન ફાસ્ટ, જુઓ શું આપેલું છે, ડીડ નોટ એટલે કે અહીં મુખ્ય વાક્ય નકારમાં છે, મુખ્ય વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ આવે છે હકારમાં એટલે કે ડીડ નોટનું થઈ જશે ડીડ, તો પહેલાં લખીએ ડીડ અને ત્યાર પછી કરતા એટલે કે અંકિતનું સર્વનામ એટલે કે હી, તો આ રીતે આપણું ક્વેશ્ચન ટેગ બને ડીડ હી। નેક્સ્ટ, ધ બોયઝ આર નોટી, જુઓ સહાયકારક ક્રિયાપદ છે આર, તો ક્વેશ્ચન ટેગમાં આરનું નકાર લખીશું એટલે કે આરંટ, અને ધ બોયઝ
एना माटे सर्वनाम आवशे धे। ध बॉयज एटले बहुवचन थई जाय ने, तो अहीं सर्वनाम आवशे धे। आ रीते आपणो क्वेश्चन टेग बने आरंट धे। नेक्स्ट, हेम कैन ड्राइव अ स्कूटर। जुओ वाक्य समा छे हकार मां छे अने सहायकारक क्रियापद छे कैन, तो क्वेश्चन टेग मां कैन नू नकार लखवानू, कैन नॉट एटले के कैन नॉट नो टूंकू रूप शू थाय छे कांट, तो पहला आवशे कांट अने त्यार पछी करता एटले के हेम। हेम माटे सर्वनाम शू आवी शके ही, तो आ रीते आपणो क्वेश्चन टेग बनशे कांट ही। एंड लास्ट, संकेत रीड्स स्टोरीज। जो कोई सहायकारक क्रियापद देखाय छे ना, तो जो तेमा मुख्य क्रियापद छे, हाँ शू छे मुख्य क्रियापद, रीड्स, तो तेना आधारे आपणने आइडिया आवी जाय कि आ सेंटेन्स ते सीम्पल प्रेजेंट टेन्सनुं छे। सीम्पल प्रेजेंट टेन्स होय तो त्यारे क्वेश्चन टेग मूकवा माटे आपणे કરતા જોવો પડે છે, જો કરતા શું છે સંકેત, તો સંકેત છે એટલે ડઝ, તો ડઝ માટે નકારમાં ટૂંકું રૂપ આવશે ડઝન્ટ, અને ત્યાર પછી કરતાનું સર્વનામ, જો કરતા છે સંકેત, તો સંકેત માટે આપણે સર્વનામ મૂકીશું હી, તો આ રીતે આપણો ક્વેશ્ચન ટેગ બને ડઝન્ટ હી। ફ્રેન્ડ્સ સમજ પડી ને, ખૂબ જ સહેલું છે, તમે થોડુંક ધ્યાન આપશો એટલે તમને આવડી જ જશે। હવે આજે જેટલા પણ પોઈન્ટ્સ, એક્ઝામ્પલ્સ, રૂલ્સ સમજાવેલા છે ને, તે બધું જ તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાનું છે। હવે આજનો હોમવર્ક નોંધી લો। હોમવર્ક, આજે કરાવેલી એક્સરસાઇઝ એકવાર સારા અક્ષરે લખવી।